जय माताजी। मित्रों, आप सर्वेनु अमारी यूट्यूब चैनल गुज्जू वार्ता एंड कथा में हार्दिक स्वागत है। मित्रों, आ वीडियो में अपने रामदेव पीर के जे रणुजाना राजा है अने शा माटे तेनू बीजना दिवसे अनेरू महत्व है तो ए विषय की झांकी आ वीडियो थकी करिए। भारतभर में तेमज ज्या ज्या रामपीर ने माननारा श्रद्धाळु भक्तों है त्या दर वर्षे भादरवा सुद एकम थी भादरवा सुद नौम सुधी एटले के नौ दिवस सुधी रामदेव नवरात्रि महोत्सव उजवाय छे। राजस्थान पोकरण गढ़ना राजवी अजमलजी ने आपेलू वचन निभाववा विक्रम संवत 1461 नी साल भादरवा सुद दशम ने परोढे एटले के 11 बेसता भगवान रणछोड़ाए बाळ स्वरूपे पहला बाळक वीरमदेजी साथे पारणामां पोढी गया। निशानी रूपे कुमकुम पगला पड़िया। आ જોઈને અજમલજી સમજી ગયા કે વચન પ્રમાણે ધર્મની સ્થાપના કરવા વિષ્ણુ ભગવાન પધારી ચૂક્યા છે। તેમણે બીજા બાળકનું નામ રામદેવજી રાખ્યું। રામાપીના અસંખ્ય ભક્તો થઈ ગયા। આજે આપણે દલુસેઠ વાણિયા વિશે થોડી ઝાંખી કરીએ। રાજસ્થાનના પાલી તરફ આવેલા એક ગામમાં દલુસેઠ રહેતા હતા। ઉંમર વધતી જતી હતી। દલુસેઠને સંતાન ન હોવાથી તે મનમાં ખૂબ જ ઉદાસ રહેતા હતા। દલુસેઠના ગામે દર વર્ષે રણુજા જતા સંઘો રોકાતા। દલુસેઠે પોતાને ત્યાં સંતાન ન હોવાથી વાત સંઘોને કરેલી હતી। ત્યારે સંઘોએ કહ્યું કે તમે રામાપીરમાં વિશ્વાસ રાખો ને માનતા માનો। રણુજા જતા સંઘના સંઘપતિની વાત માની દલુસેઠે પોતાને ત્યાં બાળક જન્મે એ માટે માનતા રાખી। સમય જતાં દલુસેઠને ત્યાં સુંદર બાળકનો જન્મ થયો। બાળક મોટું થતાં માનતા પૂરી કરવા દલુસેઠે વિચાર કર્યો। દર વર્ષની માફક તેમના ગામે રણુજા જવા આવેલા સંઘોને કહ્યું મારે પણ માનતા કરવા રણુજા આવવું છે। સંઘે હા પાડી અને કહ્યું શેઠ વહેલાસર તૈયાર થઈને આવી જજો। પણ દલુસેઠને મોડું થતાં સંઘો નીકળી પડ્યા। રણુજા જતા સંઘોને અને દલુસેઠને ખૂબ અંતર પડી ગયું। દલુસેઠ તેમના પત્ની અને બાળકને લઈને રણુજા જવા નીકળી પડ્યા। જે રસ્તેથી દલુસેઠ પસાર થતા હતા ત્યાં ચોર લોકોએ દલુસેઠને જોયા। ચોરોએ વિચાર કર્યો આ કોઈ મોટા શેઠ લાગે છે, અમે એમને લૂંટી લઈએ। ચોરોએ બધો માલ લૂંટી લીધો અને દલુસેઠને મારી નાખ્યા। વેરાન વગડો અને સાથે નાનું બાળક। દલુસેઠના ધર્મપત્નીએ રામાપીને પોકાર નાખ્યો, પ્રભુ અમે આપના ધામ રણુજા માનતા કરવા આવતા હતા પણ ચોરોએ અમને લૂંટી લીધા, અમે તો લૂંટાઈ ગયા। દલુસેઠની પત્નીનો પોકાર રામાપીરે સાંભળ્યો અને દલુસેઠની વહારે આવ્યા। દલુસેઠને સજીવન કર્યા, ચોરોને આંધળા કરી નાખ્યા અને સજા આપી। આ ચમત્કાર જોઈ દલુસેઠે રણુજા જઈને ભેખ પહેરી લીધો હતો। તેથી આ સ્થળે દલુસેઠને બિરાટિયા ગામે રામાપીના ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું। આ સ્થળનું નામ બિરાટિયા, જે બિરાટિયા ગામ તરીકે ઓળખાય છે। બાજુમાં સુંદર નદી આવેલી છે। રણુજામાં ભાદરવા સુદ દશમે મેળો સમાપ્ત થાય છે ત્યારે રણુજાથી જ્યોત બિરાટિયા ગામે આવે છે। દર વર્ષે રણુજાથી નીકળેલી જ્યોત બિરાટિયા ગામે આવેલા મંદિરની જ્યોતમાં સમાઈ જાય છે। આ દિવસે રામાપીર બાબાને ચોલો ચડાવવામાં આવે છે અને બાબાને પંચામૃતથી સ્નાન કરાવાય છે અને ત્યાર પછી પંચભોગ ધરાવવામાં આવે છે। તે પછી મહાઆરતી થાય છે। મહાઆરતીના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે। મહાઆરતી થઈ ગયા પછી મેળો શરૂ થઈ જાય છે। ભાદરવા સુદ દશમના આ મહોત્સવમાં ભાગ લેવા રામાપીના ભક્તો ખૂબ ઉત્સાહપૂર્વક આવે છે। રણુજા ચાલતા જતા શ્રદ્ધાળુ યાત્રાળુઓ અહીંયા દર્શન કરીને પગપાળા યાત્રા આગળ ધપાવે છે। આ મંદિરમાં જૂની મૂર્તિ છે જે મંદિરની અંદર રાખવામાં આવે છે, તેથી તો રામાપીરનો હેલો એટલે કે રણુજાના રાજા અજમલજીના બેટા વીરમદેના વીરા મારો હેલો સાંભળો આ ભજન ખૂબ પ્રખ્યાત થયેલું છે। રોડ માર્ગે બિરાટિયા ગામ જવા માટે રાજસ્થાનના પાલીથી બ્યાવર જવાના હાઈવેથી લગભગ 75 કિલોમીટર આસપાસ છે। બિરાટિયાથી જોધપુર પણ જવાય છે। દલુસેઠે બંધાવેલા મંદિરની ઉપર હાલના આ મંદિરનું નિર્માણ કરવામાં આવેલું છે। 54 વર્ષની ઉંમરે રામદેવ પીરે વિક્રમ સંવત 1515ની સાલ ભાદરવા સુદ 11ને ગુરુવારના દિવસે રણુજા એટલે કે રામદેવરામાં સમાધિ લીધી। રામાપીરે સમાધિ લીધી એના 2 દિવસ પહેલાં
એટલે કે ભાદરવા સુદ નોમના રોજ રામદેવ પીરની પરમ ભક્ત ડાલીભાઈએ સમાધિ લીધી. રામદેવ પીરે સમાધિ લીધા પછી લગભગ 242 વર્ષ બાદ હરજી ભાટીને પરચો આપ્યો હતો. ગુજરાતના ઝાલાવાડ પંથકમાં માલવણ ચોકડી પાસે પીપળી ગામ પણ અત્યારે એક ધામ બની ગયું છે, કેમ કે રામા પીરે સવા ભગતને પણ પ્રમાણ આપેલ છે, જે આજે સવા ભગતની પીપળી તરીકે પ્રસિદ્ધ થયું છે. પીપળીમાં દર બીજ અને પૂનમે અસંખ્ય યાત્રિકો આવી દર્શન કરતા ધન્યતા અનુભવે છે. તો આપ સૌ પણ આ સ્થળની અવશ્ય એક વખત મુલાકાત લેશો, જેથી કરીને આપની સઘળી મનોકામના પૂર્ણ થાય એવી અભ્યર્થના સાથે જય માતાજી.